ધોરણ દસ ની અંદર આજે સામાજિક વિજ્ઞાન નું ક્વેશન પેપર લેવાઈ ગયું છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો છે એના સુધી શેર કરવાનું ભૂલતા નહીં વધારે સમય ના લેતા આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ તો સૌથી પહેલાં મિત્રો વિભાગ એ છે જે છવ્વીસ ગુણનો છે જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જેની અંદર સૌથી પહેલાં જ તમને જોડકા આપેલા છે સૌથી પહેલાં જ તમને જોડકા આપેલા છે બહુ બહુજરાજીનો મેળો તો એની સામે આવશે મહેસાણા પંડિત અબો અબોઅહોબલે તો એની સામે એફ આવશે સંગીત પારિજાત

નવ નંબર નું વિધાન આપેલું છે કે સરસ્વતી સબલા યોજના કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે તો અંદર વિધાન ખોટું થશે ત્યાર પછી બંધારણીય કલમ નાબૂદ કરવામાં આવી તો વિધાન બિલકુલ સાચું છે ત્યાર પછી મિત્રો ખાલી જગ્યા પૂરવાની હતી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો અગિયારમા ની અંદર મિત્રો જવાબી આવશે ભોપાલ

ખાલી જગ્યા નદીમાંથી ગ્રાન્ટ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો સૌદની અંદર જવાબમાં બી આવશે કાવેરી એના પછી એક્સપ્રેસ હાઈવે ને ખાલી જગ્યા ના માર્ગ પણ કહેવાય છે તો પંદર ની અંદર જવાબમાં એ આવશે દૂત ગતિ એના પછી જોડકું આપેલું છે તો એની અંદર જવાબમાં બી આવશે

ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો અંદર એ આવશે ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદન ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય તો એમાં જવાબ આવશે નિયોજન ત્યાર પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે તો બજાર પદ્ધતિ આવશે એના પછી એકવીસ નંબરનો પ્રશ્ન ભારતે કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે ભારતને ને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો છે તો પ્રકરણ નંબર આપેલું છે જ્યારે પ્રકરણ નંબર અંદર આપેલું છે તો ગમે એ લખેલું હશે તો બંને એને હાશા પાડવા પડશે બોર્ડને બીજો પ્રશ્ન એટલે કે બાવીસ નંબર કે ગુજરાતનું બારે માસ ખુલ્લું રેતુ બંદર કયું છે તો બાવીસ નંબરના ક્વેશન ની અંદર આવશે પોરબંદર વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે તો કે ખેતી અને છેલ્લો ક્વેશન છે કે શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય તો સેવા ક્ષેત્રની અંદર આ બધાનો સમાવેશ થાય છે આ તો વિભાગ બી સોરી વિભાગ એ અને આજે વિભાગ બી છે એ પણ હાઉ હેલો જ છે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવોની માહિતી બધાને આવડી એવા પ્રશ્ન પૂછેલા છે એલિમફન્ટાની ગુફા

પાઠમાંથી પૂછાયેલા છે બેરોજગારીનો અર્થ આપી ના મુખ્ય સ્વરૂપો તો કેટલા માર્ક્સ તમારે આવી શકે એમ છે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું ભૂલતા નહીં આપણે મળીશું કોઈ આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત